સુરતમાં વધુ એક બાલ્કની ધરાશય થતા વિડીયો સામે આવ્યા છે. સુરતના સંગ્રામપુરામાં આવેલા કૈલાશનગરમાં અંકિત એપાર્ટમેન્ટમાં બાલ્કની ધરાશય થઈ હતી. સુરતના સંગ્રામપુરામાં આવેલા કૈલાશનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશયી થઈ હતી. સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેથી કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશયી થયો હતો. તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી. સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ઘડાભેર બાલ્કનીનો ભાગ ધરાશયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો, જે કે સદનસીબે કોઈ વ્યક્તિને જાનહાનિ ફેલાયો હતો. આજે છે ને કૈલાશનગર સંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાશનગર મજૂરા ગેટ કહેવાય છે, સંગ્રામપુરા એરિયામાં આવ્યું છે. બપોરના 4:30 વાગ્યાની આ ઘટના ઘટી છે. સંકેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં 4th ફ્લોરનો એક ફ્લેટ છે. એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું, એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનું પેસેજ છે મોટું, ત્યાંનો સ્લેબ તોડી અને સળિયા સાથે નીચે આવી ગયેલું. એ ફ્લોરિંગના નીચે એટલે પહેલા માળના નીચે કાર પાર્કિંગ એરિયા, ત્યાં બે ગાડી આખી દબાઈ ગઈ છે સ્લેબના કારણે. અને જે સ્લેબ પડ્યું છે, ફ્લોરિંગ પડ્યો છે, એ પેસેજની અંદર 5-7 વાગ્યાના આશ્રયમાં છે અને મિનિમમ 50-60 નાના ભૂલકાઓ રમતા છે. આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે, પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાઈ રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે, ધરાશાયી થઈ ગયું છે. અને SMC ની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા 2 કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે અને બિલ્ડિંગવાલા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, સપોર્ટ કરે છે કે તે 1-1.5 મહિનાની અંદર આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે, જે રીડેવલપ કરવામાં આવશે, રિનોવેશન કરશે. આની પહેલાં કેટલી વાર આવી ઘટના બની ચૂકી છે? આના પહેલાં કોવિડની અંદર આ જ ફ્લોરની ઓપોઝિટ સાઈડની એક ગેલેરી પડી ગઈ હતી, જે 2 મહિનાની અંદર એ રિનોવેટ કરી દીધી. આજે કોઈને ઈજા થઈ? આજે કોઈને ઈજા નહીં થઈ, મતલબ ભગવાને એક સંકટ પાર પાડ્યો છે કે અહીંયા 50-60 નાના ભૂલકાઓ રમતા હતા, પણ 4-4 વાગ્યાનો આશ્રયનો સમય છે ને આ ગરમીનું તાપમાનના હિસાબે છોકરાઓ એક બી તાની હતા, અગર કોઈ હોતે તો આજે મોટી દુર્ઘટના ઘટી જતી. કેટલી જૂની બિલ્ડિંગ છે? 20 વર્ષ જૂની. સ્થાનીય દિશાંક પુનિયાએ કહ્યું કે 4th માળનો ફ્લોરિંગ નીચે પડી ગયો હતો, બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો, જેથી 2 કારને નુકસાન થયું હતું. જો કે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોત તો અહીં રમતા બાળકોને ઈજા પહોંચી હોત. આ અગાઉ બિલ્ડિંગની સાર સંભાળ માટે કહેવું હતું, પરંતુ એ લોકોએ ધ્યાન ન આપતા દુર્ઘટના સર્જાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.